नमस्कार विद्यार्थी मित्र, आज आप आंकड़ाशास्त्र में चेप्टर नंबर बे में ई विभाग में दाखला नंबर आठ जोईशु। चौपड़ी पेज नंबर 63 रकम रीड करूँ छूँ। एक शाला में 2013 वर्ष में कुल 1200 विद्यार्थी भणता था, जेमा कुल 400 छोकरीओ थी, तेमा 500 छोकरीओ होस्टेल में रहती न होती। शाला कुल 600 विद्यार्थी होस्टेल में रहता, तो अहीं वर्ष है अने आपने त्रण डिटेल पहला ज लाइन में मड़ी जाए। एक वर्ष, बीजू जे छे होस्टेल में रहता न रहता, अने त्रीजू छे जात, एटले त्रण गुणधर्म आवे छे। परिणामे आपणे अहींया जे कोष्टक बनावशुं ए जटिल कोष्टक हशे। कया त्रण गुणधर्म? वर्ष, जाति अने वसवाट। रेडल आपीशुं शाळाना विद्यार्थीओनुं वर्ष, रहेठाण, जाति दर्शावतुं कोष्टक। ओके, हवे आपणे जटिल कोष्टक बनावेलुं छे। वर्ष 2013-14-15 જ્યારે વરસ હોય ત્યારે અગાઉ પર તમને શીખવેલું છે તે મુજબ કુલ લખવાનું નહીં, કુલ આપણે લખીશું નહીં। હોસ્ટેલમાં રહેતા, હોસ્ટેલમાં ન રહેતા અને કુલ, ચાલો હોસ્ટેલમાં રહેતા છોકરા છોકરી કુલ, હોસ્ટેલમાં ન રહેતા છોકરા છોકરી કુલ, કુલ છોકરા છોકરી કુલ। ઓકે, હવે વિદ્યાર્થી મિત્ર આપણે આગળ વધીશું। ચાલો રકમ રીડ કરતા છીએ। 2013માં કુલ 1200 વિદ્યાર્થી ભણતા હતા, એટલે બધું મળીને 1200। ત્યાર પછી આપણને એવું કીધું છે કે કુલ 400 છોકરીઓ હતી, 1200 માંથી છોકરીઓ 400। ત્યાર પછી 50 છોકરી હોસ્ટેલમાં રહેતી ન હતી, 50 છોકરી હોસ્ટેલમાં રહેતી ન હતી, અને શાળાના કુલ 600 છોકરા હોસ્ટેલમાં રહેતા હતા, હોસ્ટેલમાં રહેતા 600 છોકરા। આટલે માહિતી થઈ ગઈ। હવે જ્યાં માહિતી નથી ત્યાં ડેશ કરી દઈએ અને તે જગ્યા આપણે ફૂલફિલ કરીએ। 1200 માંથી 400 માઇનસ કરીએ એટલે આવશે 800। હવે જો 800 માંથી 600 છોકરા હોસ્ટેલમાં રહેતા હતા, એટલે 200 છોકરા હોસ્ટેલમાં રહેતા ન હતા। એવી રીતે 400 માંથી 50 છોકરી હોસ્ટેલમાં રહેતી ન હતી, એટલે 400 માંથી 50 માઇનસ કરો એટલે 350 છોકરી રહેતી હતી। 600 અને 350નો સરવાળો થશે 950, 200 અને 50નો સરવાળો થશે 250, 250, 950 ટોટલ 1200। આ રીતે 2013 પૂરું થયું। 2014માં આપણને એવું કીધું છે કે તે વર્ષમાં છોકરાઓની સંખ્યામાં 20% અને છોકરીઓની સંખ્યામાં 30% વધારો થયો છે। એટલે આપણે જો છોકરાઓમાં 20% એટલે ટોટલ છોકરાઓ કેટલા હતા આપણી પાસે 800, એમાં 20% વધારો થયો એટલે 800ના પહેલા 20% કરીશું, 800ના 20% એટલે 160, એમાં વધારો થયો એટલે 800 હતા એમાં બીજો 160 જોડાયા એટલે 960, એટલે 960 છોકરાઓ આપણને મળ્યા છે 2014માં। આ આપણને આપેલા નથી એટલા માટે આપણે સોયદા। એવી રીતે છોકરીઓમાં 30% વધારો હતો એટલે 400ના 30% 120 વત્તા 400 છોકરી હતી એટલે 520 છોકરીઓ, એટલે 960 અને 520નો સરવાળો થશે 1480। ચાલો આગળ વધીશું। એમાં એવું કીધું છે કે આ વર્ષે 260 છોકરા અને 100 છોકરીઓ હોસ્ટેલમાં રહેતા ન હતા, 260 છોકરા અને 100 છોકરીઓ હોસ્ટેલમાં રહેતા ન હતા। ચાલો, તો 260 અને 100 એટલે 360 અહીંયા આવશે, ચાલો બાદબાકી કરવી પડશે। 960માંથી 260 રહેતા ન હતા એટલે 700 લોકો રહેતા હતા, બાદબાકી કરી દો। એવી રીતે 520માંથી 100 છોકરીઓ ન હતી રહેતી હતી એટલે 420 કરીશું બાદબાકી, 700 અને 420 1120, 1120 વત્તા 360 એટલે 1480 થાય। 2014 પૂર્ણ થયું, આગળ વધીશું। 2015માં 140 છોકરા અને 100 છોકરીઓનો ઉમેરો થયો, જે જુઓ 140 છોકરા અને 100 છોકરીનો ઉમેરો થયો એટલે આમાં 140 ઉમેરો એટલે 960માં 140 ઉમેરતા 1100 આવશે, અને છોકરીઓમાં કેટલા ઉમેરો થયો 100 નો એટલે 520માં 100 ઉમેરો એટલે 620। ક્લિયર એટલી વસ્તુ? હવે જુઓ, આ તમામ નવા વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સાથે જ રહેતા, તમામ નવા વિદ્યાર્થી જે આવ્યા એ બધા શું કરતા હતા, જે હોસ્ટેલમાં રહેતા હતા ને એ લોકોની સાથે જ રહેતા હતા, એટલે જેટલો વધારો કુલ છોકરા છોકરીમાં થયો એટલો જ વધારો હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં પણ થશે। એટલે હોસ્ટેલમાં રહેતા જે છોકરા હતા 700, એમાં આપણે 140 ઉમેરશું એટલે 840, અને છોકરીઓ 100 વધી એટલે આમાં 100 ઉમેરાશે 520। ચાલો, એ 840 520 એટલે એ બંનેનો સરવાળો થશે આપણી પાસે 1360। હવે 1100 અને 620 નો સરવાળો 1720, 1100 માંથી 840 જાય
એટલે 260 રહેશે, 620 માંથી 520 જાય એટલે 100 રહેશે, અને આ બંનેનો સરવાળો થશે 360. તમે જોશો તો આ અને આ સેમ દેખાશે. કેમ એવું? તો જેટલા વિદ્યાર્થી નવા આવ્યા, 140 છોકરા અને 100 છોકરીઓ, એ બધા જ ક્યાં રહેતા હતા? હોસ્ટેલમાં રહેતા હતા. એટલે ન રહેતાઓની સંખ્યા ગયા વર્ષ જેવી છે. ઓકે વિદ્યાર્થી મિત્ર, તો વ્યવસ્થિત રીતે તમે આ કોષ્ટક કમ્પ્લીટ કરજો. કોઈ ક્વેરી જણાય તો તમે પૂછી શકશો. થેન્ક યુ.